નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે SSC JEE ની સંપૂર્ણ જાણકારી મેળવીશું. જેમ કે અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, જેમ કે આપણે એક્ઝામ પેટર્ન જોઈશું, એક્ઝામ સિલેબસ જોઈશું, એલિજિબિલિટી એન્ડ ડિસેબિલિટી જોઈશું, ત્યાર પછી SSC JEE ની જોબ પ્રોફાઇલ જોઈશું, SSC JEE પ્રમોશન વિશે જોઈશું કે તમારું પ્રમોશન ક્યાં સુધી થઈ શકે છે, એન્ડ લાસ્ટમાં સેલેરી એન્ડ એલાઉન્સીસ જોઈશું કે તમને આમાં કેટલી સેલેરી મળે છે એન્ડ કયા કયા એલાઉન્સીસ મળશે. તો પ્લીઝ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને બીજું કે ખાસ મિત્રો, હાલમાં આની વેકેન્સીઝ નીકળી છે, તમે એપ્લાય કરવા માંગતા હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એપ્લાય કરતા પહેલાં સૌથી પહેલાં તમે એના SSC JEE વિશે જાણી લો કે SSC JEE છે શું, ઓકે, પછી એપ્લાય કરી શકો છો. તો વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ નોટિફિકેશન છે, બિલકુલ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે SSC JEE ની. જો તમે SSC JEE માટે એપ્લાય કરવા માંગતા હોય તો એની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે જોઈ લો કે કઈ તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થયું અને લાસ્ટ ડેટ શું છે. તો મિત્રો, 1 ઓક્ટોબરથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને એની લાસ્ટ ડેટ છે 30 ઓક્ટોબર. આ મહિનાની છેલ્લી તારીખ છે 30 ઓક્ટોબર, એની લાસ્ટ ડેટ છે. અને ઓનલાઈન પેમેન્ટની ફી છે, ઓનલાઈન તમારે જે ફી ભરવાની છે ચલણ, એની ફી લાસ્ટ ડેટ છે 1 નવેમ્બર. ખાસ ધ્યાન રાખજો, 1 નવેમ્બર એની લાસ્ટ ડેટ છે, ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી લેવું. ઓકે, તો સૌથી પહેલાં આપણે એલિજિબિલિટી એન્ડ ડિસેબિલિટી જોઈશું, ત્યાર પછી એક્ઝામ પેટર્ન, સિલેબસ, જોબ પ્રોફાઇલ ઉપર આવીશું. તો સૌથી પહેલાં એલિજિબલ ક્રાઇટેરિયા જોઈ લઈએ. એલિજિબલ ક્રાઇટેરિયામાં આવે છે સૌથી પહેલાં કે તમે ઇન્ડિયન સિટીઝન હોવા જરૂરી છો. ત્યાર પછી તમારી એજ લિમિટની વાત કરું તો મિત્રો, તમારી મિનિમમ એજ 18 વર્ષ હોવી જરૂરી છે. અહીંયા મિનિમમ એજ મેન્શન નથી કરી, પરંતુ તમારી મેક્સિમમ એજ 32 થી લઈને 35 વર્ષ સુધી હોય તો તમે આના માટે એલિજિબલ છે મેક્સિમમ, અને મિનિમમ 18 વર્ષ હોવા જોઈએ, રાઈટ. અને એજ રિલેક્સેશનની વાત કરું તો મિત્રો, આમાં તમને એજ રિલેક્સેશન અહીંયા તમે જોઈ શકો છો કે એજ રિલેક્સેશન તમને કઈ રીતે મળે છે, રાઈટ. SC ST માટે 5 વર્ષ મળે છે, OBC 3 વર્ષ છે. આ તો વાત કરીએ આપણે એલિજિબલ ક્રાઇટેરિયાની કે કોણ યોગ્ય છે. હવે આપણે જોઈશું કે કોણ યોગ્ય નથી, એટલે કે ડિસેબિલિટી શું આપેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો બ્લાઇન્ડનેસ એન્ડ લો વિઝન છે. ઓકે, તો અહીંયા તમે વિડીયોના પોઝ કરીને તમે ડિસેબિલિટી વાંચી શકો છો. આપણે આગળ જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો આપણે આવે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન, એટલે કે તમારી શૈક્ષણિક લાયકાત શું માગી છે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિવિધ વિવિધ પોસ્ટ ઉપર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ભરતી નીકળી છે આ વખતે. તો અહીંયા જોઈ શકો છો પોસ્ટનું નામ આપ્યું છે ને એની એક્ઝેક્ટ સામે એજ્યુકેશન ક્વોલિફિકેશન આપ્યું છે, રાઈટ. જુનિયર એન્જિનિયર સિવિલ બોર્ડ રોડ ઓર્ગેનાઇઝેશનની પોસ્ટ ઉપર ભરતી નીકળી છે, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે. ઓકે, તેનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું આપ્યું છે, ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ ફોર યુનિવર્સિટી, રાઈટ. થ્રી, અથવા તો તમે ડિગ્રી કરેલી હોય સિવિલ એન્જિનિયરિંગ તો પણ એપ્લાય કરી શકો છો આ પોસ્ટ માટે, અથવા તો તમે 3 યર્સ ડિપ્લોમા કરેલું છે સિવિલ એન્જિનિયરમાં તો પણ આમાં એપ્લાય કરી શકો છો, રાઈટ. પછી આગળ જોઈ શકો છો જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ માટે પણ ભરતી નીકળી છે, એમાં પણ ડિપ્લોમા અથવા તો ડિગ્રી કરેલું હોય તો પણ એના માટે એપ્લાય કરી શકો છો. પછી આગળ જોઈએ તો જુનિયર એન્જિનિયર સિવિલમાં CPWDમાં છે, એમાં પણ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર, ખાલી ડિપ્લોમા કેન્ડિડેટ જ આના માટે એપ્લાય કરી શકશે. અને જે પણ અહીંયા લખ્યું છે CPWD, એમાં ખાલી ડિપ્લોમા કેન્ડિડેટ જ એપ્લાય કરી શકશે. અને ઉપરની જે બે પોસ્ટ હતી એમાં ડિગ્રી એન્ડ ડિપ્લોમા બંને કેન્ડિડેટ એપ્લાય કરી શકશે. ઓકે, આગળ જોઈએ તો નેક્સ્ટ આ વખતે જે ભરતી નીકળી છે અલગ અલગ વિભાગમાં ભરતી નીકળી છે, તમે અહીંયા જોઈ શકો છો સિવિલ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ છે, જુનિયર એન્જિનિયરિંગ સિવિલ છે, એમાં સેન્ટ્રલ વોટર કમિશન છે. ઓકે, અને આ જે અત્યારે ઉપર હતી એ CPWDમાં હતી. ઓકે, પછી આગળ જોઈએ તો અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન માંગેલું છે. ઓકે, આ હતી એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કે તમારું મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિપ્લોમા અથવા ડિગ્રી છે તો તમે એપ્લાય કરી શકો છો, રાઈટ, આ જુનિયર એન્જિનિયરિંગ અલગ અલગ પોસ્ટ ઉપર. અને લાસ્ટ ડેટ 30 તારીખ છે. ઓકે, આગળ જોઈએ આપણે એક્ઝામ પેટર્ન ઉપર. મિત્રો, એક્ઝામ પેટર્ન જોતા પહેલાં આપણે સેન્ટર ઓફ એક્ઝામ જોઈ લઈએ કે તમારી એક્ઝામનું સેન્ટર કયું રહે છે, રાઈટ. આ મિત્રો, આ પોસ્ટ એ સેન્ટ્રલ ગવર્મેન્ટની છે, એટલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં ભરતી નીકળી છે, રાઈટ. તો આપણા ગુજરાતનું જોઈ લઈએ તો આપણા ગુજરાતમાં કયું સેન્ટર આપેલું છે, એકદમ લાસ્ટમાં છે. ઓકે, જોઈ લઈએ આપણે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ગુજરાતનું છે, પંજી છે, અમદાવાદ છે, આણંદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, રાજકોટ છે, સુરત છે, વડોદરા છે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો આ આપણા
એક્ઝામ સેન્ટર છે, રાઈટ, જે કેન્ડિડેટ અમદાવાદ છે તો એમની એક્ઝામ અમદાવાદમાં જ રહેશે, જે સુરતથી છે એમને સુરતમાં જ રહેશે. ઓકે, તો આ સેન્ટર ઓફ એક્ઝામિનેશન. હવે આપણે આગળ જોઈએ એક્ઝામ પેટર્ન ઉપર, રાઈટ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સ્કીમ ઓફ એક્ઝામિનેશન. અહીંયા તમારી એક્ઝામ એ બે સ્ટેજમાં થવાની હશે. સ્ટેજ વનમાં તમારી એ કોમ્પ્યુટર બેઝડ રહેશે, એટલે કે પેપર વન એ તમારું કોમ્પ્યુટર બેઝડ રહેશે, અને પેપર ટુ એ તમારું ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રહેશે, એટલે કે પેન એન્ડ પેપર પણ. પેપર ટુમાં તમને એમસીક્યુ બેઝના ક્વેશ્ચન જોવા નહીં મળે, રાઈટ. અહીંયા તમારે સ્ટેજ વન એન્ડ સ્ટેજ ટુ એમ બે પ્રમાણે તમારું સિલેક્શન થશે એ બે સ્ટેજમાંથી. ઓકે, તો અહીંયા જોઈ શકો છો પેપર વન ઓબ્જેક્ટિવ ટાઈપ રહેશે, એ કોમ્પ્યુટર બેઝ રહેશે, એન્ડ એનો સિલેબસ આપેલો છે કે શું સિલેબસ છે. આગળ વિડીયોમાં આપણે ડિટેલમાં સિલેબસ જોઈશું. ઓકે, તો આ તમે જોઈ શકો છો સબ્જેક્ટ કયા આવે છે. તો જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ છે, જનરલ અવેરનેસ છે, પછી પાર્ટ એ, પાર્ટ બી અને પાર્ટ સી શું છે. જે લોકો મિકેનિકલમાંથી છે એ લોકો માટે ખાલી ફક્ત પાર્ટ સીનો સિલેબસ જોવામાં આવશે. ઓકે, એમના માટે 100 માર્ક્સ રહેશે, રાઈટ. અથવા તો જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાંથી છે એ લોકો માટે ઇલેક્ટ્રિકલ, રાઈટ. એ પ્રમાણે અલગ અલગ પોસ્ટ પર અત્યારે જે ભરતી નીકળી છે એ સિવિલ, મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલમાં નીકળી છે, રાઈટ. ઓકે, તો પછી અહીંયા મેક્સિમમ માર્ક્સ જોઈ શકો છો. જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગમાં 50 માર્ક્સ છે, જનરલ અવેરનેસના 50, એન્ડ જે તમારો ફિલ્ડનો સબ્જેક્ટ છે એ 100 માર્ક્સ રહેશે, રાઈટ. એમ કહીને ટોટલ ટાઈમ પણ જોઈ શકો છો, 2 અવર્સનો ટાઈમ મળશે, એન્ડ જે તમારું આ પેપર હશે ફૂલ્લી ઓબ્જેક્ટિવ ટાઈપ રહેશે. ઓકે, પછી તમારું પેપર ટુ હશે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ રહેશે, રિટન એક્ઝામ હશે, એમાં પેન એન્ડ પેપર મોડ રહેશે, અને આમાં પણ તમને 300 માર્ક્સનું જે પેપર હશે એ ફૂલ્લી તમારું જે ફિલ્ડનું સબ્જેક્ટ જે ફિલ્ડ છે એના રિલેટેડ ક્વેશ્ચન પૂછવામાં આવશે, રાઈટ. તમે મિકેનિકલ કેન્ડિડેટ છો તો તમારા મિકેનિકલ ફિલ્ડમાંથી છો તો તમારે મિકેનિકલ રિલેટેડ 300 માર્ક્સો પૂછવામાં આવશે, રાઈટ. એનો પણ ટાઈમ તમે જોઈ શકો છો 2 અવર્સ આપેલો છે. ઓકે, વધુ માહિતી તમે અહીંયા વિડીયોને પોઝ કરીને તમે અહીંયાથી મેળવી શકો છો. ઓકે, આગળ જોઈએ આપણે. તો મિત્રો, આ છે આપણી ટેલિગ્રામ ચેનલ. ટેલિગ્રામમાં તમારે અહીંયા જોઈ શકો છો ઉપર સર્ચનો ઓપ્શન તમે મળી જશે. ટેલિગ્રામ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરશો એટલે ત્યાંથી તમારે ગુજરાત સ્ટડી સર્ચ કરીને આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવાની છે. ત્યાં તમે વિવિધ અલગ અલગ બધી ઇમ્પોર્ટન્ટ PDF આપેલી જ છે, તો તમે આ PDF પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. ઓકે, એન્ડ બીજું કે મિત્રો, તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો મિત્રો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો. આજના વિડીયોમાં હું તમને SSC JEE ની સંપૂર્ણ જાણકારી આપવાનો છું, રાઈટ. સેલેરી, જોબ પ્રોફાઇલ, તમારે કામ શું કરવાનું છે, તમારું પ્રમોશન શું છે, બધું જ આજના વિડીયોમાં આપેલું છે. તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો. આ વિડીયો આજ નહીં તો તમને આગળ પણ, આગળ ભવિષ્યમાં પણ કામમાં આવશે. ઓકે, તો લાઈક કરી લો છો તો તમારામાં સેવ રહેશે, એન્ડ ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ પ્રકારના સંપૂર્ણ જાણકારી સાથે વિડીયોઝ લઈને આવું છું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે, તો હાલ જ સબસ્ક્રાઈબ કરી લો. તો આગળ વિડીયોને કન્ટિન્યુ કરીએ. તો હવે મિત્રો, આપણે ડિટેલમાં સિલેબસ જોઈએ કે તમારો જે પેપર વનનો સિલેબસ શું છે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પેપર વન એમાં સબ્જેક્ટ હતો જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ. તો એનો સિલેબસ એકદમ ડિટેલમાં આપેલો છે, અહીંયા જોઈ શકો છો. અહીંયાથી લઈને આટલે સુધી તમારે કરવાનું છે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગમાં. આનાથી બહારનું તમારે કંઈ કરવાનું નથી અને પૂછાશે પણ નહીં, જેમ કે પ્રોબ્લેમ સોલ્વિંગ છે, એનાલિસિસ છે, જજમેન્ટ છે, ડિફરન્સ છે. ઓકે, તો આ તમારો જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગનો સિલેબસ છે. એન્ડ બીજું કે જનરલ અવેરનેસ, બીજું સબ્જેક્ટ હતો તમારો જનરલ અવેરનેસ, તો એમાં શું કરવાનું છે, તો એમાં આટલું જ કરવાનું છે, રાઈટ. આનાથી બહારનું તમારે એક પણ ટોપિક કરવાનો નથી જનરલ અવેરનેસમાં. વિડીયોને પોસ્ટ કરીને તમે બધા વિડીયોના ટોપિક વાંચી શકો છો. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. આપણું તમારું પેપર હતું જે ફિલ્ડનું સબ્જેક્ટનું રિલેટેડ પેપર હતું, એ અહીંયા તમે જોઈ શકો છો. સિવિલ એન્જિનિયરિંગના કેન્ડિડેટ માટે આ સિલેબસ છે, ઇલેક્ટ્રિકલના કેન્ડિડેટ માટે આ સિલેબસ છે, અને મિકેનિકલ કેન્ડિડેટ માટે આ સિલેબસ છે. વિડીયોના પોસ્ટ કરીને તમે બધા ટોપિક વાંચી શકો છો, અથવા તો તમે નોટ ડાઉન કરી શકો છો જેથી કરીને તમે તૈયારીમાં ઇમ્પોર્ટ રહે. અથવા તો તમે PDF ડાઉનલોડ કરી હશે તો તમારે નોટ ડાઉન કરવાની જરૂર નથી. ઓકે, અને મિકેનિકલનો અહીંયા તમે સિલેબસ આપેલો છે, આટલો આપેલો છે, રાઈટ. આનાથી બહારને એક પણ ટોપિક કરવાના તમારે જરૂર નથી, અને આનાથી બહારનું કંઈ પૂછાશે પણ નહીં. ઓકે, પછી આગળ જોઈએ તમારું પેપર ટુનો સિલેબસ શું છે. જે તમારી રિટન એક્ઝામ હતી પેપર ટુ, એનો સિલેબસ શું છે. તો અહીંયા જોઈ શકો છો, એમાં તમારે ખાલી ફિલ્ડ રિલેટેડ ક્વેશ્ચન પૂછાશે. ઓકે, જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાંથી છે એ લોકો ઇલેક્ટ્રિકલ, જે સિવિલ કેન્ડિડેટ છે સિવિલ ફિલ્ડમાંથી છે, સિવિલ એન્જિનિયરિંગ, એ લોકો માટે આ સિલેબસ આપેલો છે. ઓકે, શું છે, બિલ્ડિંગ મટીરિયલ છે. ઓકે, તો તમે વિડીયોના પોસ્ટ કરીને વાંચી દો, બધા ફિલ્ડનું વાંચીશ તો વિડીયો ખૂબ લાંબો બની જશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો, આગળ જોઈ શકો છો. આગળ આટલો મોટો સિલેબસ આપેલો છે, પેપર ટુની વાત કરું છું, રાઈટ, કેમ કે 300 માર્ક્સનું પેપર છે તો સિલેબસ ઓબ્વિયસલી મોટો હશે જ. ઓકે, આગળ જોઈએ તો આપણે ઇલેક્ટ્રિકની વાત કરીએ. તો મેં જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે અહીંયા સિલેબસ આપેલો છે. ઓકે, તો આ એમનો ઇલેક્ટ્રિકલ કેન્ડિડેટ માટે છે. તો ઓકે, વિડીયોના પોઝ કરીને તમે બધા વિડીયો ટોપિક વાંચી શકો છો કે શું છે. ઓકે, આગળ જોઈએ આપણે મિકેનિકલનો. અહીંયા જોઈ શકો છો મિકેનિકલ એન્જિનિયરિંગ.
તો એમના માટે આ સિલેબસ છે થર્મો ઓફ મિકેનિક્સ એન્ડ મિકેનિક્સ ડિઝાઇન છે. ઓકે, લો ઓફ થર્મોડાયનેમિક્સ છે, લો ઓફ થર્મોડાયનેમિક્સ ટુ છે, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઓકે, તો આ મિકેનિકલ એન્જિનિયરનો સિલેબસ છે. અત્યાર સુધીમાં આપણે એક્ઝામ પેટર્ન જોઈ લીધી, એક્ઝામ સિલેબસ જોઈ લીધો, અને સિલેબસ પણ એકદમ ડિટેલમાં સબ ટોપિક સાથે જોયો, રાઈટ? એન્ડ બીજું કે એલિજિબિલિટી એન્ડ ડિસેબિલિટી પણ જોઈ લીધી જે વિડીયોના શરૂઆતમાં જ. હવે શું જોઈશું? તો હવે આપણે જોઈશું જોબ પ્રોફાઇલ વિશે જોઈશું કે તમારી જોબ કેવા પ્રકારની રહેશે, તમારે કામ કેવું કરવાનું રહેશે, રાઈટ? અને બીજું કે મિત્રો, તમારી એસએસસી જેઈની પ્રમોશન વિશે જોઈશું કે તમે કઈ પ્રમોશન એસએસસી જેઈથી તમે કઈ પોસ્ટ સુધી તમે જઈ શકો છો લાસ્ટ સુધી, એ પણ આપણે એકદમ ડિટેલમાં ચર્ચા કરીશું. એન્ડ સેલેરી એન્ડ એલાઉન્સીસ પણ જોઈશું કે જેમાં જુનિયર જે તમારું એસએસસી જેઈનું ફૂલ ફોર્મ શું થાય છે, સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર એન્જિનિયર, રાઈટ? એમાં તમને સેલેરી કેટલી મળે છે? તો મિત્રો, સેલેરી હવે તમે ગવર્મેન્ટ એન્જિનિયર છો અને એ પણ તમે પાછા સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્જિનિયર છો, તો તમારે ઓબ્વિયસલી સેલેરી તમને એકદમ જોરદાર મળવાની છે, ઇમ્પ્રેસિવ. ઓકે, એન્ડ આપણે વિડીયોમાં જોઈશું એમ તો સેલેરી અને એલાઉન્સીસ શું શું મળશે તમને. ઓકે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે આગળ. ઓકે, તો મિત્રો હવે આપણે આગળ એસએસસી જેઈ જોબ પ્રોફાઇલ વિશે એકદમ ફૂલ ડિટેલમાં જોઈએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અને મેં આગળ કીધું એ પ્રમાણે કે એનું ફૂલ ફોર્મ થાય છે સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર એન્જિનિયર, રાઈટ? જેની એક્ઝામ જીઈની એક્ઝામ કોણ કન્ડક્ટ કરે છે? એસએસસી કરે છે, સ્ટાફ સિલેક્શન કમિશન કરે છે, રાઈટ? અને આ એક્ઝામ એ હર વર્ષે થાય છે, એવરી ઇયર. અને વેકેન્સીની વાત કરું તો ઘણી બધી એવી જગ્યા પર ભરતી નીકળતી હોય છે. આ લાસ્ટ ટાઈમ જે ભરતી નીકળી હતી 1601 જગ્યા પર ભરતી નીકળી હતી. એન્ડ બીજું કે મિત્રો, સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે મેં આગળ કીધું એ રીતે, અને વેરિયસ પોસ્ટ એન્ડ વેરિયસ ડિપાર્ટમેન્ટમાં ભરતી નીકળે છે. આપણે આગળ બધા ડિપાર્ટમેન્ટ વિશે જોઈશું કે કયા કયા ડિપાર્ટમેન્ટમાં નીકળે છે ભરતી. એન્ડ ધ પોસ્ટ આર ગ્રુપ બી નોન ગેઝેટેડ લેવલ 6 પોસ્ટ છે, રાઈટ? આ ભરતી છે એ ગ્રુપ બી નોન ગેઝેટેડની છે, રાઈટ? આગળ જોઈએ તો આપણે તમારે પોસ્ટ વિશે કંઈ જોઈએ કે કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી નીકળે છે. તો એસએસસી જેઈ એ સિવિલ એન્જિનિયર છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, મિકેનિકલ એન્જિનિયર છે. ઓકે, તો તમે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોડાવા માંગતા હોય, આપણા ગુજરાત સ્ટડીઝ ઇન્સ્ટાગ્રામ પર પણ છે, બધા ઇન્સ્ટાગ્રામ તો યુઝ કરતા જ હશો, તો તમારે ગુજરાત સ્ટડીઝ ઇન્સ્ટાગ્રામ પર જઈને સર્ચ કરવાનું છે. ત્યાંથી તમને રેગ્યુલર અપડેટ્સ બધી મળતી રહેશે. ઓકે, અને અથવા તો તમારે મને કંઈ પર્સનલી પૂછવું હોય તો પણ તમે પૂછી શકો છો. કરિયર ગાઈડન્સ બધું જ તમને કરીશ. ઓકે, તો તમારો વિડીયો મતલબ ઇન્સ્ટાગ્રામ પર જઈને મને ફોલો કરી શકો છો. નામ છે ગુજરાત સ્ટડીઝ. ઓકે, ઇન્સ્ટાગ્રામ પર સિમ્પલ ગુજરાત સ્ટડીઝ સર્ચ કરવાનું છે, સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો, લાસ્ટમાં IES છે. ઓકે, સ્ટડી નથી, સ્ટડીઝ છે. ઓકે, તો ઇન્સ્ટાગ્રામ પર જરૂરથી ફોલો કરજો અથવા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આગળ વિડીયોને કન્ટિન્યુ કરીએ. મિત્રો, વાત કરીએ કે તમને આમાં સેલેરી કેટલી મળતી હોય છે. તો મિત્રો, આમાં તમને બેઝિક સેલેરીની વાત કરું તો બેઝિક સેલેરી તમને 35,400 પર મંથ મળે છે, રાઈટ? અને જોઈ શકો છો 7 સેન્ટ્રલ પે કમિશન દ્વારા. અને એલાઉન્સીસની વાત કરું તો તમે આમાં એલાઉન્સીસ કયા મળે છે તો તમે અહીંયા જોઈ શકો છો, ડેરનેસ એલાઉન્સ છે, હાઉસ રિટેલ રેન્ટ એલાઉન્સ છે, પછી ટ્રાવેલિંગ એલાઉન્સ પણ મળતું હોય છે આમાં, TA કહે છે ને એ ટ્રાવેલિંગ એલાઉન્સ પણ મળતું હોય છે. આગળ જોઈએ તો આપણે જે તમારું જોબ પ્રોફાઇલની વાત કરો કે તમારે કામ કયા પ્રકારનું કરવાનું છે, તો અહીંયા તમે જોઈ શકો છો સુપરવાઇઝરનું કામ કરવું પડશે, પ્લાનિંગ કરવાનું હોય છે, એકાઉન્ટિંગ્સ હોય છે, સ્કીમ ઓફ એક્ઝિક્યુશન હોય છે, રાઈટ? તો આ પ્રકારના તમારે કામ કરવા પડતા હોય છે. વધુ ડિટેલમાં અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો, વાત કરીએ કે તમારું પ્રમોશન, કે પ્રમોશન આમાં એકદમ એક નેગેટિવ પોઈન્ટ ગણી શકાય, કેમ કે આમાં પ્રમોશન તમારું એકદમ સ્લો પ્રમોશન થાય છે. પરંતુ જો તમે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપીને તમે પ્રમોટ થાવ તો તમારું 4-5 વર્ષમાં તમારું જે 10 વર્ષમાં પ્રમોશન થાય છે, 10-12 વર્ષમાં, ક્યારેક ક્યારેક 15 વર્ષ પણ થઈ જાય, એ પ્રમોશન તમે જો એક્ઝામ આપીને, ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપીને તમે એ 4-5 વર્ષમાં તમને એ પ્રમોશન થઈ જવું હોય છે, રાઈટ? જેમ કે તમે અત્યારે જુનિયર એન્જિનિયરની પોસ્ટ ઉપર છો તો તમારું 10-15 વર્ષમાં તમારું એ સિનિયર સેક્શન એન્જિનિયરમાં તમારું પ્રમોશન થાય છે. અને એને સેલેરીની વાત કરો તો એમાં સેલેરી તમને 50+ મળશે. કેટલી? 50+ સિનિયર સેક્શન એન્જિનિયરની સેલેરી છે. ઓકે, એમાં પ્રમોશન થતાં થતાં તમારું 15 વર્ષ જેટલું તમારું નીકળી જતું હોય. પરંતુ જો તમે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપો છો તો તમારું એ જ પ્રમોશન 4-5 વર્ષમાં થઈ જાય છે. પછી આગળ જોઈએ તો સિનિયર સેક્શન ઓફિસરનું, સોરી, સિનિયર સેક્શન એન્જિનિયરનું પ્રમોશન એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુધી તમે જઈ શકો છો, ડિપ્લોમાથી અથવા તો ડિગ્રી જુનિયર એન્જિનિયરથી લઈને, રાઈટ? તો તમે જો એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુધી જવા માંગતા હોય તો એમાં પ્રમોશન તમારું, એમાં પણ તમારું 15-20 વર્ષ તમારું પ્રમોશન ટાઈમ થઈ શકે છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર. ઓકે, તો આ પ્રમોશનનું જે ક્રાઇટેરિયા છે, મતલબ આ એકદમ નેગેટિવ પોઈન્ટ ગણી શકાય એસએસસી જેઈનો, કે પ્રમોશન ખૂબ સ્લો થતું હોય છે આમાં. ઓકે, અને જે પ્રમાણે તમારું પ્રમોશન આગળ વધતા જશો એ પ્રમાણે તમારી સેલેરી પણ વધતી જશે, રાઈટ? ઓકે, એક્ઝિક્યુટિવ એન્જિનિયરમાં એન્જિનિયર સુધી તમે પહોંચી